Oh.
કેટલું મધુર હાથે ઉભેલું પેટું પણ એટલો મધુર, આપણો ભાવ પણ એટલો મધુર. મહાન મેં કથાનું શ્રવણ કર્યું, સ્કંદ પહેલો અને બીજો શ્રવણ કર્યા અને આજના અંતિમ પડાવમાં તૃતીય સ્કંદનું શ્રવણ કરીએ. શ્રી ગોવર્ધનનાથજીનો જમણો બાહુ આ સ્કંદને સર્ગ લીલા નામ આપ્યું છે. સર્ગ એટલે શું? કોઈ પણ કાર્ય કરવા માટે પહેલા અધિકાર જોઈએ. તે અધિકાર પ્રાપ્ત કર્યા પછી અધિકારનો ઉપયોગ કરવાનું સાધન એટલે કે જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અધિકાર અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી કરવામાં આવતી ક્રિયાને સર્ગ કહેવામાં આવે છે. સર્ગના બે પ્રકાર છે, કારણરૂપ સર્ગ અને કાર્યરૂપ સર્ગ. કારણરૂપ સર્ગ એટલે એ સમષ્ટિની વાત કરે છે અને કાર્યરૂપ સર્ગ એટલે વ્યષ્ટિની વાત કરે છે. આ સ્કંદની શરૂઆતમાં વિદુરજીની કથા આવે છે. પાંડવ અને તેમનું રાજ પરત કરવાના સંદર્ભમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, સદબોધ આપે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર સમજતા નથી. નીતિ શાસ્ત્રના મનુષ્ય વિદુર નીતિનો આદર કરતા એવા વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને કે આપના પુત્રો આ કૌરવો તમારા શત્રુ થઈને આવ્યા છે, ભલે તે તમારા પ્રિય પુત્રો છે, પણ આપ આ પુત્રોનો આ કૌરવોનો ત્યાગ કરો.